અમદાવાદ ખાતે એનસીસી ડાયરેક્ટ ટોરેટ ગુજરાતના વર્ષ 22-23 ના વિશિષ્ટ કેડેટ્સને સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ 2022-23ના તાલીમ કાર્યક્રમોની પરાકાષ્ઠા પ્રસંગે મેજર જનરલ અરવિંદ કપૂરે એડીજી એનસીસી ગુજરાત દાદરા નગર હવેલી દીવ અને દમણ દ્વારા એનસીસીના વિશિષ્ટ કેડેટ્સનું સિદ્ધિઓનું અમદાવાદ ખાતે કરાયું, જેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું. આજે અમદાવાદના લો ગાર્ડન ખાતે એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર ખાતે સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અગાઉ એક સમારોહ 4 ફેબ્રુઆરી 2023ના રોજ રાજભવન ગાંધીનગર ખાતે યોજાયેલ એટ હોમ ફંક્શનની આગળ સિક્વલ હતી, જેમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિવિધ એનસીસી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કેડેટ્સ અને વિશિષ્ટ સિદ્ધિઓનું સન્માન કર્યું હતું. ગુજરાત ડિરેક્ટરોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરને ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપ બેનર એનાયત કરવાનું નવો અભ્યાસ શરૂ કર્યો. અમદાવાદના લો ગાર્ડન દક્ષિણ ખાતે આયોજિત સમારોહ દરમિયાન મેજર જનરલ અરવિંદ કપૂર એડીજી એનસીસીએ આત્મનિર્ભર ભારત કા સફરના સંદેશો આપતા દાંડી પથ સાથે સાબરમતી દાંડી સાયકલ રેલીમાં સ્વૈચ્છિક અને ભાગ લેનાર એનસીસી કેડેટ્સનું વિશેષ સન્માન કરાયું. સ્વાવલંબન કી ઓર અને આત્મનિર્ભર ભારત કા સોલ્ટ સે સોફ્ટવેર કા સફરનો સંદેશ આપતી દાંડીથી દિલ્હી મોટરસાયકલ રેલી, બંને રેલીઓનું આયોજન જાન્યુઆરી 2023માં એનસીસીના 75 વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું હતું, જેને સમગ્ર રૂટમાં લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ અને સમર્થન મળ્યું હતું. જીવનના તમામ ક્ષેત્રોમાં ચારિત્ર્ય નિર્માણ અને નેતૃત્વના એનસીસીના ધ્યેયોનો આગળ ધપાવતા ગુજરાત એનસીસી ડિરેક્ટરો ઘણી પહેલ કરી છે અને નવી પદ્ધતિઓ શરૂ કરી છે, જે કેડેટ્સ દ્વારા ઈચ્છુક ભાગીદારી, યોગદાન અને શ્રેષ્ઠતાના સ્વરૂપમાં ફરીભૂત થઈ છે. સંજીવ રાજપૂત, જેડેશ ટીવી, અમદાવાદ.